તો આ સાથે સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના સમાચાર, જેમાં બંને પક્ષના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ભાજપના સંગીત પટેલે અહીંયા ફરિયાદ નોંધાવી છે, ત્યારે કોંગ્રેસના કપિલા પટેલે અહીંયા ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત જેનિસ પટેલ, મોની ઠાકર સહિતના 10 સામે અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી છે. મેઘના પટેલ સહિત 10 સામે અહીંયા ફરિયાદ દાખલ કરાઈ છે. તેજસ મોદીયા વિશે પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી તેજસ, સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીનો મામલો છે, કઈ બાબત પર મારામારી થઈ અને શું પરિસ્થિતિ? ગઈકાલે જયારે બંને પાર્ટીના ઉમેદવારો પોતાનું નામાંકન દર્જ કરવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા, ત્યારે ગાડી લઈ જવાની બાબતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી, પછી ત્યારબાદ અપશબ્દો બોલાયા હતા અને પછી છૂટાટની મારામારીની ઘટના બની હતી. મહિલા કાર્યકર્તાઓ એકબીજાના વાળ ખેંચ્યા હતા. આ સમગ્ર મામલે બે ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર કપિલા પટેલ દ્વારા તેમના કપડા ફાડવા, મંગળસૂત્ર તોડી જવો, ઘડિયાળની ચોરી કરવી જેવી આ પ્રકારની એક ફરિયાદ ભાજપના કાર્યકર્તાઓની વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. તો સંગીતા પટેલ નામે જે ભાજપના કાર્યકરે તેમને પણ મિઘના પટેલ સહિત અન્ય 10 જેટલા કાર્યકર્તાઓ સામે તેમને ધમકી આપવાનો, મારવાનો મામલો દર્જ કરવામાં આવ્યો છે. હાલ જે લોકો ઇન્જર થયા છે તેમાંથી મોટા ભાગના સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, એટલે તેમને સારવાર પૂર્ણ થયા બાદ જરૂરથી તેમની ધરપકડ કરવામાં આવશે. સાથે પોલીસ જે વિડીયો ફૂટેજ છે તે પણ ચેક કરીને જે લોકો પણ આ ઘટનામાં સામેલ હોય તેની સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. પરંતુ જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુલ્લેઆમ લડી રહ્યા, એકબીજાને મારી રહ્યા હતા, લોકોમાં જરૂરથી સવાલ ઉભા થયા છે આને લઈને. જી, આભાર તેજસ સમગ્ર માહિતી બદલ. તો બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે, જેમાં કોંગ્રેસના કપિલા પટેલે ફરિયાદ નોંધાવી છે અને ભાજપના સંગીતા પટેલે ફરિયાદ નોંધાવી છે.